नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबनु स्वागत छे। दीव में दुकानों खोलवानी मंजूरी बाद एसपीए बजारों में जई निरीक्षण कर्यु हतु। दीव में कोरोना नो एक पण केस नथी, जेथी दुकानों खोलवानी मंजूरी अपाई छे। जो के सलून, बार, वाइन शॉप, होटल, रेस्टोरंट, जिम वगैरह ने बंध ज रखाया छे। शरतों मुजब लोग पालन कर रहा है कि नहीं, ते अंगे एसपी हरेश्वर विश्वनाथन स्वामी, डीवायएसपी रविन्द्र शर्मा तेमज पीआई पंकज टंडेले तमाम बजारों नु निरीक्षण कर्यु हतु। से मॉर्निंग 8 बजे से सारी शॉप्स वगैरह खोल दी गई हैं। उसमें कुछ अपवाद हैं, जैसे सैलून, जिम, स्विमिंग पूल, बार, रेस्टोरेंट, ये सारे अभी भी बंद रहेंगे। बट बाकी एसेंशियल चीज़ें और बाकी सारे शॉप्स हैं वो आज से खुल गए हैं। सभी आदिवासियों से हमारा अपील है कि सोशल डिस्टेंसिंग को मेंटेन करना और मास्क को पहने रहना, ये दोनों चीज़ें अभी भी अनिवार्य है। तो इसका पूरा पालन करने के लिए हमने काफ़ी सारे वॉलंटियर्स भी यहाँ पे डिप्लॉय किए हुए हैं। जो आने वाले हैं उनका अभी बाहर से बॉर्डर तो सील है, उसके लिए कोई एक्सेप्शन नहीं है। हम जो एसेंशियल चीज़ों के लिए लोग आने दे रहे हैं अंदर, वेजिटेबल वेंडर्स और दूर वाले, उनके अलावा तो यहाँ पे कोई किसी के लिए बॉर्डर अभी भी सील ही रहेगा। भावनगर ना स्थापना दिवस की सादगी थी उजवणी करवामां आवी हती। हाल भावनगर कोरोना सामे लड़ाई लड़ी रह्यु छे, त्यारे आ कोरोना लड़ाई नी योद्धाओ समान सर्टी हॉस्पिटल ना डॉक्टर नु सम्मान करी उजवणी कराई हती। सिंधु सेना द्वारा भावनगर ना जन्मदिवस निमित्ते महाराजा कृष्णकुमार सिंहजी सहित ना राजवीओ ने याद करी श्रद्धांजलि अर्पण करी हती। धाराशास्त्री हिरेनभाई धागदिया, ब्रह्म समाज ना अग्रणी राजूभाई उपाध्याय वगैरे उपस्थित रह्या हता। कोरोना महामारी ने लई भारत में लॉकडाउन करवामां आव्युं छे, त्यारे राजकोट में सिविल हॉस्पिटल में ब्लड की जरूरत होवाथी बालक हनुमान मंदिर अने श्री राजचंद्र सेवा ग्रुप ना संयुक्त उपक्रमे रक्तदान केम्प नुं आयोजन करवामां आव्युं हतुं, जेमां 150 थी पण वधु बोटल रक्त एकत्रित करवामां आव्युं हतुं। आ तके धारासभ्य અરવિંદભાઈ રૈયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ અરવિંદભાઈ રૈયાણી દ્વારા પોતાના વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના માટે ભોજન માટે રસોડું શરૂ કરવામાં આવ્યું છે। અહીં દરરોજ રસોઈ બનાવીને 10,000 થી પણ વધુ લોકોને વિતરણ કરવામાં આવે છે। ખાસ કરીને વોર્ડ નંબર 4 ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા આજે જે બ્લડ ડોનેશન કેમ્પ છે એની અંદર ઉપસ્થિત છે, બધાનો સહયોગ છે। ખાસ કરીને ઉપલા કાંઠા વિસ્તારમાં પેડક રોડ ઉપર આવેલ બાલક હનુમાન મંદિરના બધા મિત્રો પણ આની અંદર જોડાણા છે। લગભગ આજે 150 બોટલ કરતાં વધારે અહીંયા બ્લડ મળવાનું છે સિવિલ હોસ્પિટલને, ત્યારે ખૂબ બધી વ્યવસ્થા જાળવી, જે પ્રમાણે તંત્રકીય છે એ પ્રમાણે વ્યવસ્થા બધી જાળવી, ડિસ્ટન્સ જાળવી, અને આજે આ તમે આયોજન જોઈ શકો છો કરવામાં આવેલ છે। આની અંદર અમારા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પ્રભારી અશોકભાઈ, કોર્પોરેટર પરેશભાઈ, પ્રમુખ દિલીપભાઈ, સીટી પટેલ, સમગ્ર ટીમનું આની અંદર યોગદાન છે। એવી જ રીતના બાલક હનુમાન યુવક મંડળનું પણ આની અંદર યોગદાન છે। સાથે સાથે આ બ્લડ ડોન કાર્યક્રમ છે એની અંદર સિવિલ હોસ્પિટલમાંથી જે જસાણીભાઈ છે એ પણ આની અંદર ખૂબ મોટી સેવા આપે છે। વૈશ્વિક મહામારીના અંતર્ગત મોદી સાહેબ બે જ્યારથી આ ભારતભરમાં લોકડાઉનની જ્યારે અપીલ કરી છે એના અનુસંધાને આ વિસ્તારની અંદર ઉપલો કાંઠાની અંદર જે સ્લમ વિસ્તારો છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, એને સુવિધા માટે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી અને અમારા શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડની આગેવાનીમાં અમારા વોર્ડના પ્રભારી અશોકભાઈ લુણાગરિયા, વોર્ડ નંબર 5ના પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયા, વોર્ડ નંબર 4ના પ્રમુખ સીટી પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, રમેશભાઈ અકબરી, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને ખૂબ તકલીફ પડતી હોય, મધ્યમ વર્ગના માણસો, ગરીબ માણસો, અમુક માણસો રોજે રોજની મજૂરી કરીને રોજે રોજનું ગુજરાન ચલાવતો હોય, ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા, તમામ કોર્પોરેટર મિત્રો અને સંગઠન ટીમ દ્વારા રસોડા ચલાવવામાં આવે છે। ત્યારે વિધાનસભા 58ના સક્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ રૈયાણી અને એની સમગ્ર ટીમને હું પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરેન્દ્રનગર
જામનગરના દાસરા પાટડી વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કોરોના ટેસ્ટિંગને લઈ સરકાર પર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના જણાવ્યા મુજબ સરકારે પ્રમાણમાં ઓછો કોરોના ટેસ્ટ કરી ગુનાહિત બેદરકારી દાખવી છે। આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટમાં તેઓએ અરજી પણ કરી છે। आप जाणो छो कि सुरेन्द्रनगर जिला ने अंदर घना समय थी एम कहमें कि सुरेन्द्रनगर में कोरोना ना केस जीरो है। आनगढ़ की अंदर एक केस आया तो एने पर बोटा ट्रांसफर कर सुरेन्द्रनगर में कोरोना ना जीरो केस बतावा जे बात है, परंतु सुरेन्द्रनगर की अंदर कोरोना ना टेस्टिंग ज करवामां आवता नथी। ए खूब अपना सौना माटे गंभीर चिंता विषय है। 10 लाख ए मात्र 100 टेस्ट करता पण ओछा टेस्ट अत्यारे सुरेन्द्रनगर की अंदर કરવામાં આવી છે। અત્યાર સુધીમાં મને લાગે છે કે કુલ થઈને 133 કે 135 જેવા ટેસ્ટ થયા છે। ત્યારે આ સંજોગોની અંદર આપણે લોકોને ખબર જ નથી કે આપણી વચ્ચે કેટલા સંક્રમિત કેસો ફરી રહ્યા છે। આજે સ્વાસ્થ્ય કર્મચારીઓ જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, જે ડે નાઇટ, જે પોલીસ કર્મચારીઓ ડે નાઇટ જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, આ લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા નથી। અત્યારે જે પ્રકારે ગુજરાતની અંદર સરેરાશ રોજ 300 થી 350 કેસ વધી રહ્યા છે, એની અંદર મહત્તમ સંખ્યાની અંદર સ્વાસ્થ્ય કર્મચારીઓ છે, બીજા નંબરે પોલીસ કર્મચારીઓ છે। મોતની અંદર પણ આજે દેશની અંદર ગુજરાત બીજા નંબરે આવ્યું છે। વરસાદી વર્તારા મુજબ ટીટોળી જેટલી ઊંચાઈ પર તેના ઈંડા મૂકે તેટલો વધુ વરસાદ આવે, ત્યારે માણાવદરના ટીટોળીએ એક એપાર્ટમેન્ટની અગાસી પર ઈંડા મૂકતા મુસળધાર વરસાદનો વર્તારો આપવામાં આવી રહ્યો છે। માણાવદરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા અર્જણભાઈ કરંગિયાના ગોકુલધામ એપાર્ટમેન્ટના છેલ્લા માળે ટીટોળીએ 4 ઈંડા મૂક્યા છે। લોકો ઈંડા જોઈને હવામાન વરસાદનો ક્યાસ કાઢી રહ્યા છે। અમારા ગાયત્રી મંદિર વિસ્તારની અંદર ગોકુલધામ એપાર્ટમેન્ટને ઉપરને માળે ટીટોળીએ 4 ઈંડા મૂકેલા છે, અને જૂના વાયકા પ્રમાણે આપણે એવું કહેવામાં આવે છે કે વરસાદ પાણી સારા થાય અને ખેડૂતોને એવું આપણે આશા બંધાય કે ટીટોળીએ ઈંડા મૂક્યા તો અવાર વરસાદ પાણી સારા રહે અને ખેડૂતો માટે સારું વરસ થાય। લોકડાઉનમાં આંશિક છૂટછાટ લાઠીના પ્રાંત અધિકારીએ બજારોમાં ફરી નિરીક્ષણ કર્યું હતું। આ સાથે સરકારના પરિપત્રનું ખોટું અર્થઘટન થાય નહીં તે માટે વેપારીઓ સાથે તંત્રની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સરકાર દ્વારા અપાયેલા છૂટછાટની સમજ અને શરતો અંગે માહિતી આપવામાં આવી હતી। શરતોનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવ્યું હતું। કેશોદમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા ખુદ એસપીએ પેટ્રોલિંગ કર્યું હતું। ગઈકાલે લોકડાઉનનો ભંગ થતો હોવાના અહેવાલ મળતા જ એસપી દોડી આવ્યા હતા અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગઈકાલ કરતા આજે બજારોમાં ભીડ જોવા મળી નહીં, માત્ર આવશ્યક ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી હતી। કેશોદ શહેરમાં અહીંયા આજે હું અને મારી ટીમ ચેકિંગ કરી રહી છે। ગઈકાલ સુધી જે દુકાનો આવશ્યક ચીજ વસ્તુ સિવાય અને જે જેના ઉપર પ્રતિબંધ નથી એવા દુકાનો ખુલવા પામી હતી અને લોકોમાં એવી સમજ થઈ હતી કે હવે સામાન્ય રીતે તમામ દુકાનો ખુલી જશે અને લોકો ખરીદી ચાલુ કરી શકે છે। એના માટે ગઈકાલે કે શોધમાં લોકો 8 થી 12 વચ્ચે ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા। અમુક વિસ્તારોમાં ઘણી ભીડ જોવામાં આવી હતી, વાહન વ્યવહાર જે છે એ જોવામાં આવ્યા હતા અને એની ગંભીર નોંધ લઈને ગઈકાલે હું અને કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ અને મિનિસ્ટર સાહેબ અમને તમામ લોકોએ મિટિંગ કરી હતી અને હું અને કલેક્ટર સાહેબે નક્કી કર્યો કે જે મુખ્ય બજારો બંધ કરવા માટે એમના જાહેરનામામાં ઉલ્લેખ શરૂઆતથી છે તો મુખ્ય બજારોને આપણે નક્કી કરીએ કે કયા કયા બજારો મુખ્ય બજારોમાં આપણે ગણીએ। એના માટે તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી મુખ્ય બજારોની યાદી જે તે અધિકારીઓ તરફથી મંગાવવામાં આવી હતી। લોકડાઉન વચ્ચે દુકાનો ખુલવાની શરતી છૂટછાટ મળતા ભુજમાં વેપારીઓએ દુકાનો ખોલી હતી, જો કે બાદમાં પોલીસે દુકાનો બંધ કરાવી હતી। કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું પણ એ પ્રમાણે સ્પષ્ટ અર્થઘટન ન થતા વેપારીઓમાં મૂંઝવણ પ્રવર્તી હતી। દુકાનો ખોલવી કે નહીં તે અંગે ભુજ ચેમ્બર ઓફ કોમર્સની વહીવટીતંત્ર સાથે બેઠક મળી હતી, જેમાં ભુજના વેપારીઓ 3 મે સુધી દુકાનો બંધ રાખશે તેવો નિર્ણય લેવાયો હતો। લોકડાઉનની સ્થિતિમાં સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ચેમ્બર સાથે સંકળાયેલા 52 એસોસિએશન દ્વારા પણ દુકાનો બંધ રાખી સરકારને સહયોગ આપવાનો નિર્ણય લેવાયો છે। લોકડાઉનમાં
ખેત મજૂરોએ હિજરત કરી પોતાને વતન ચાલ્યા જતા કેરીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે। ધોરાજી તાલુકાના સુપેડી ગામે ખેડૂતે કેરીનું વાવેતર કર્યું છે। કમોસમી વરસાદને લઈ કેરીના પાકને થોડી ઘણી નુકસાની તો હતી જ, ત્યાં લોકડાઉન આવી જતા કેરી લણવા મજૂર નથી। મોટા ભાગના મજૂરો વતન ચાલ્યા ગયા છે, જેથી દવા છંટકાવ પણ થઈ શક્યો નથી તેમ ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી હતી। બાગાયતી પાકનું વાવેતર છે, આંબાનો બગીચો છે, પણ આ કમોસમી વરસાદને હિસાબે એમાં મોટા પાયે નુકસાની છે અને લોકડાઉનના હિસાબે ખેતમજૂરો બધા પોતાના વતન જતા રહ્યા એટલે એની માવજત કરવાનું કોઈ શક્ય બન્યું નથી। દવા દારૂ છાંટવું, ખાતર નાખવું અને આ વરસ તો આખું ચોમાસું પાક ફેલ ગયો, શિયાળુ પાક ફેલ ગયો અને અત્યારે ઉનાળુ પાક કમોસમી વરસાદને અને આ લોકડાઉનના હિસાબે એ પણ ફેલ જ ગયો એમ। અને 1.5-2 લાખ રૂપિયા જેવી નુકસાની છે અત્યારે। ભાદર કાંઠે મારે 10 વીઘા આંબાનો બગીચો છે, પેલા કમોસમી વરસાદના કારણે નુકસાની હતી, ત્યાં લોકડાઉન આવ્યું, લોકડાઉનમાં દવા ખાતર ટાઈમે મળ્યું નહીં, પ્રાણ પછી મજૂરો ઘરે ચાલ્યા ગયા, ટાઈમે કામ થયું નથી, તેથી માલ ખરી ગયો છે અને નુકસાની છે। ઓખામાં કોરોના મહામારી વચ્ચે મરીન પોલીસ ખડે પગે ફરજ બજાવી રહી છે। મરીન પોલીસે લોકલ પોલીસ સાથે મળી જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। ઓખા મરીન પોલીસના પીએસઆઈ સોલંકી અને મીઠાપુર પોલીસ મથકના મહિલા પીએસઆઈ શ્રદ્ધા ડાંગરે સરકારના નિયમોનું પાલન કરી લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો હતો। સમગ્ર દેશમાં કોવિડ-19 લોકડાઉન ચાલી રહ્યું છે, લોકડાઉન પાર્ટ 2 ચાલી રહ્યું છે અત્યારે। સરકારશ્રી તરફથી વારંવાર અનેક વાર સૂચનાઓ આપવામાં આવે છે કે સમગ્ર દેશવાસીઓ ઘરમાં જ રહો, પરિવાર સાથે રહો, સુરક્ષિત રહો, બહાર જવાનું ટાળો, કામ વગર બહાર ના નીકળો, બહુ જરૂરી કામ હોય તો માસ્ક પહેરીને નીકળો, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખો। ત્યારે ઓખામાં ઓખા મરીન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને પીએસઆઈ સોલંકી સાહેબ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। સોલંકી સાહેબ પોતાના ઓખા મરીન સ્ટાફ સાથે દરેક એરિયામાં ખૂબ સારી રીતે પેટ્રોલિંગ કરે છે અને એમણે પણ ઓખા ખાતે ઓખાના ગ્રામજનોને સંદેશો આપ્યો છે કે ઘરમાં સુરક્ષિત રહો, માસ્ક પહેરીને જ બહાર નીકળો। સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેને લઈ અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। ત્યારે ભાવનગર શહેરના ફેમસ જુનિયર બચ્ચન પિનાકિન ગોહિલ દ્વારા 1100થી વધુ માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કર્યા હતા। તેમની આ સેવા કામગીરી સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે બિરદાવી હતી। જુનિયર બચ્ચન પિનાકિન ગોહિલે લોકોને ઘરની બહાર ન નીકળવા અને માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી હતી। અત્યારે તમે જુઓ છો કે અત્યારે 800 જેવા બની ગયા છે અમારે માસ્ક, એટલા આપી દીધા છે, પણ અત્યારે બીજા પણ ચાલુ જ છે અત્યારે મારું કામ, પણ હજી પણ વધારે જો થશે તો વધારે પણ અમે બનાવીને આપશું। અત્યારે અમારો આંકડો છે 1151 અને આ તમે જુઓ છો કે અત્યારે બનાવવાનું કામ ચાલુ જ છે મારું। તો આ તા આજના અબ તક બુલેટિન, ફરી મળીશું અબ તક બુલેટિન સાથે, ત્યાં સુધી જોતા રહો અબ તક, નમસ્કાર।